વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે શરૂ કરવો છે યુનિટ 1. ધોરણ 10ની અંદર 10 યુનિટ છે, 4 પોએમ છે, 22 સપ્લિમેન્ટરી રીડર છે. તેમાંથી પહેલો યુનિટ છે તેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એટલે કે સામા પ્રવાહે. સામા પ્રવાહે એટલે શું? તો કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક પૂરું કરવું. આપણે આવી ત્રણ વાતો જોવાની છે આ પાઠની અંદર. અલગ અલગ ત્રણ સત્ય ઘટનાઓ આપણને આપેલી છે. પહેલી છે ટ્રેક્સ ટુ તાજનગર, બીજી છે સીતાપુર લાઇટ, ત્રીજી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આ ત્રણેય ઘટનાઓ છે તે આપણને કંઈક ને કંઈક પ્રેરણા આપશે. આ ત્રણમાંથી એક એક સત્ય ઘટનાઓ આપણે જોઈએ તે પહેલાં પ્રી ટાસ્કના સ્વરૂપમાં એક સરસ મજાની હકીકત, એક સત્ય ઘટના આપણને આમાં આપેલી છે તે પહેલાં આપણે વાર્તાના સ્વરૂપમાં સાંભળી લઈએ, તમને ખૂબ જ ગમશે. બિહારના ગયા નામના વિસ્તારમાં બનેલી આ સત્ય ઘટના છે. અહીંયા તમને ફોટોગ્રાફમાં જે દેખાય છે તે વ્યક્તિ છે દશરથ મંજી, બરાબર છે? દશરથ મંજીએ સામા પ્રવાહે શું કાર્ય કર્યું તે અહીંયા આપેલું છે. ચાલો જોઈએ શું આપેલું છે. દશરથ મંજી બાળપણમાં ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને તેણે ધનબાદની અંદર કોલસાની ખાણમાં કામ કર્યું હતું. સમય જતાં તે ગામ પાછો ફર્યો. તેણે કામ સંભાળ્યું અને ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા. એકવાર તેની પત્ની તેના માટે જમવાનું લઈને જતી હતી ત્યારે ગેહલોર પહાડી પરથી તેણીનો પગ લપસી ગયો અને તેણી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. શહેર જવા માટે સીધો રસ્તો ન હોવાથી તેઓ ફાલ્ગુની દેવીને સમયસર દવાખાને પહોંચાડી શક્યા નહીં, જેથી તેણીનું મૃત્યુ થયું. દશરથ મંજીને ખૂબ જ દુઃખ થયું અને એ જ રાત્રે તેણે નક્કી કર્યું કે તે આ પહાડને કોતરીને ત્યાં મોટો રસ્તો બનાવી દેશે. બીજા જ દિવસે તેણે આ કામ શરૂ કર્યું. ગામ લોકો પહેલાં તો આ જોઈને તેને પાગલ કહીને બોલાવતા હતા. શરૂઆતમાં મોટાભાગના બધા જ લોકો તેની મશ્કરી કરતા હતા. તદ્દન થોડા ઘણા લોકો હતા તે તેને જમવાનું અને પહાડ કોતરવા માટે થોડા ઘણા સાધનો આપી મદદ કરતા. 22 વર્ષ સુધી માત્ર થોડી અને છીણી વડે જ પહાડને કોતરી કોતરીને આ દશરથ મંજી નામના વ્યક્તિએ 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો તૈયાર કરી નાખ્યો. આ રસ્તાએ અત્રી અને વઝીરગંજ ગામ વચ્ચેનું અંતર 55 કિલોમીટરથી ઘટાડીને 15 કિલોમીટર કરી નાખ્યું. આજે આ દશરથ મંજી છે તે માઉન્ટેન મેન તરીકે ઓળખાય છે. 2006માં બિહાર સરકારે તેનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે પણ પ્રપોઝ કર્યું હતું. દશરથ મંજીના જીવન ચરિત્ર પર એક સરસ મજાનું મૂવી પણ બનાવવામાં આવ્યું છે, જે મૂવીનું નામ છે માંજી ધ માઉન્ટેન મેન, બરાબર છે? તો આ મૂવીની એક નાની એવી ક્લિપ પણ અહીંયા હું તમને બતાવું છું. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे. बहुत है लंबा दंगल चलेगा रे तो तैयार है? तैयार है. शानदार, जबरदस्त, जिंदाबाद. लोग कहता हम पागल हैं, जिंदगी खराब कर रहा है. क्या हाल चाल दशरथ भाई? शानदार, जबरदस्त, जिंदाबाद. अच्छा एक बात बताइए, ये दुनिया में इतना सारा काम है, वो सब छोड़ छाड़ के आपको पहाड़ तोड़ने का काम मिला है? भाई अपना अपना हुनर है. आप पढ़ाई लिखाई करते हैं, हम पहाड़ तोड़ते हैं. और इतना ताकत कहां से लाते हैं? ये प्रेम है. पहले अपने जोरू से था, अभी पहाड़ से है. इतना बड़ा बात आप इतना आसानी से बोल दिए. पर एक हमें देखिए, सच्चा पत्रकार बनना चाहते थे,
नेताओं का दल्ला बन के रह गए। अपने आप से घिन आता है तो अपना अखबार काहे नहीं छाप देते हैं? अखबार निकालना इतना आसान काम है क्या? पहाड़ तोड़े से भी मुश्किल है का? आप तो कमाल कर दिए दशरथ मांझी, आप सुपरमैन हैं, आप मिस्टर इंडिया हैं, हैं? अकेले ही छेनी हथौड़ी से पूरा पूरा पहाड़ तोड़ दिए। अच्छा एक बात बताइए, इस असंभव काम को संभव करने के बाद क्या कहना चाहेंगे? हम तो ठेपा मार हैं, तो हम क्या कहेंगे भैया? कुछ तो कहिए। हम तो ये कहेंगे कि भगवान के भरोसे मत बैठिए, क्या पता भगवान हमरे भरोसे बैठाओ।